હાલના સમયમાં સાયબર ક્રાઇમના કેસમાં વધારો થયો છે, ત્યારે અમદાવાદમાં પતિએ જ પત્ની સહિત 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કોર્ટમાં છૂટાછેડાના કેસમાં પુરાવા રજૂ કરનાર પત્ની સહિત 3 વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. ફેમિલી કોર્ટમાં ચાલતા છૂટાછેડાના કેસમાં પતિનો સિવિલ રિપોર્ટ અને સેટ રેન્ડિંગનું સ્ટેટમેન્ટ ગેરકાયદેસર રીતે મેળવીને રજૂ કરનાર પત્ની સહિત 3 શખ્સો વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. પતિની સહમતિ વગર આરોપીઓએ ડેટા મેળવ્યા હોવાની વિગતો બહાર આવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પતિના સિવિલ રિપોર્ટ અને સેટ રેન્ડિંગ સ્ટેટમેન્ટ પત્ની સહિતના શખ્સોએ ગેરકાયદેસર રીતે મેળવી છે. કરીએ એક નજર સમગ્ર ઘટના પર. અમદાવાદના શાહીબાગમાં મણિભદ્ર એન્કલેવમાં રહેતા લલિત અશોકભાઈ બાફનાએ સાયબર સેલમાં પત્ની નેહા, તેના ભાઈ અંકિત અને હિરેન ચિકાણી સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ અમદાવાદ યુનિવર્સિટી ખાતે રહેતી નેહા સાથે ફરિયાદીએ 2015માં લગ્ન કર્યા હતા. પતિ પત્ની વચ્ચે મનમેળ ના રહેતા બંને 2018માં અલગ થયા હતા. પતિ પત્નીએ 2020માં અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ કર્યો, જે હાલમાં પેન્ડિંગ છે. નેહાએ છૂટાછેડાના કેસમાં કોર્ટમાં જવાબ રજૂ કર્યો, તેમાં પતિ લલિતના સિવિલ સ્કોરના રિપોર્ટ તેમજ શેર એકાઉન્ટના ટ્રેન્ડિંગનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું. આ વિગતો પતિ લલિતની મંજૂરી વગર તેના પાન કાર્ડ, ફોન નંબર કે અન્ય કોઈ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને મેળવવામાં આવી હોવાની વિગતો ખુલી હતી. આ વિગતો મેળવવા માટે પત્નીની જન્મ તારીખ, તેનો મોબાઈલ નંબર અને ડેલ્ટા કન્સલ્ટન્સીના મેલ આઈડીથી મેળવવામાં આવી હતી. આ આઈડીના ધારક હિરેનભાઈએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જવાબમાં કબૂલ્યું કે તેઓએ આ ડેટા અંકિત અને તેની બહેન નેહાના કહેવાથી મેળવી હતી. આ વિગતોને પગલે ફરિયાદી લલિત બાફનાએ પત્ની સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે પત્નીએ પતિની ગુપ્ત વિગતો મેળવી કયા કૌભાંડને અંજામ આપ્યો.